તો ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં પાણીની મહત્તમ સમસ્યા સર્જાઈ હતી. તો વરસાદ પાછળ ખેંચાતા પાણીની વધુ વિકટ સમસ્યા સર્જાય છે. ત્યારે જો લોકોમાં જાગૃતિ આવે અને પાણીનો યોગ્ય સંગ્રહ કરે તો સમસ્યાનું નિવારણ આવી શકે છે. મહેસાણાના બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા પાણી બચાવ ઝુંબેશને સાર્થક કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જળ અને જીવન બંને એકબીજાના પર્યાય બની ગયા છે અને એટલે જ પાણીની બચત કોઈ પણ સ્વરૂપમાં કરવી અત્યંત જરૂરી બની ગઈ છે. ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજી જેવા સુક્કા ભઠ રહેતા પંથકમાં પીવાના પાણીનો પ્રશ્ન કાયમી રહ્યો છે. ખાખરિયા અને બંજર વિસ્તાર તરીકે પ્રચલિત બહુચરાજી વિસ્તારમાં હંમેશાથી ફક્ત ખારા પાણીના સ્ત્રોત રહેલા છે. ત્યારે બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા આરો પ્લાન્ટના માધ્યમથી શુદ્ધ અને મીઠું પાણી આપવામાં આવી રહ્યું છે. બહુચરાજી વિસ્તારમાં ખારા પાણીની સમસ્યા સાથે સાથે પાણીજન્ય રોગોના કારણે બીજી થતી જે બીમારીઓ છે એને નિવારવા માટે બહુચરાજી ગ્રામ પંચાયતે ખાનગી કંપનીઓના સહયોગથી એક આરો પ્લાન્ટ બહુચરાજી ગ્રામ પંચાયત ખાતે નાખેલ છે, જેના દ્વારા સસ્તા દરે ગ્રામજનોના આરો અને શુદ્ધ પાણી મળી રહે છે. આ દરમિયાન આ આરો પ્લાન્ટમાંથી નીકળતું બીજું વેસ્ટેજ પાણી, જે અંદાજિત 1200 લિટર પાણી હોય છે, એને અમે ભૂગર્ભમાં પણ ઉતારીએ છીએ અને આજુબાજુમાં જે ગાર્ડન કરેલું છે ગાર્ડનમાં પણ ઉપયોગ લઈએ છીએ, જેથી કરીને ગામનું પાણી ગામમાં પણ જળવાઈ રહે અને ભૂગર્ભમાં પણ ઉતરી રહે અને વેસ્ટેજ પાણી બીજે ક્યાંય એનો નિકાલ ના કરી અને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરીએ. તો આ તરફ બહુચરાજી તાલુકામાં ભૂગર્ભ જળસ્તરમાં દિન પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનો પણ તોડ ગ્રામ પંચાયતોએ કાઢી લીધો છે. આરો પ્લાન્ટથી મિનરલ પાણી બનાવતા વેસ્ટ પાણીને ભૂગર્ભમાં ઉતારવાનું શરૂ કર્યું છે. હાલ પ્રતિદિન મિનરલ વોટર 3000 લિટરનો ઉપયોગ થાય છે, તેની સામે 1200 થી 1500 લિટર વેસ્ટ પાણી નીકળે છે. આ પાણી ભૂગર્ભમાં ઉતારી ગામનું પાણી ગામમાં રહે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા.